જુનાગઢ જિલ્લાના વિસાવદર પાસેના નાની મોણપરી ગામે ખેડૂતે 12 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે, જેમાં 5 વીઘામાં મૂંડા આવતા ખેડૂતો ભારે નુકસાની ભોગવી રહ્યા છે, તેમજ તેમને નુકસાનીનું વળતર મળે તેવી માંગ ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની નાની મોણપરી ગામે હિતેશભાઈ ધીરુભાઈ રાખોલિયાના ખેતરની ધારાસભ્ય રીબડિયાએ મુલાકાત લીધી હતી, જેમાં 12 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. તેમાં 5 વીઘામાં મુંડા આવતા 2 મહિનાની મગફળી આ ખેત અત્યારે ઉપાડી ઉપાડીને ફેંકી દીધાનો વારો આવ્યો છે. ત્યારે આ ખેડૂત વિરોધી સરકારને એટલું જ કહેવું છે કે આ દેશનો ખેડૂત પાયામાલ થઈ રહ્યો છે. ત્યારે વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટે પાક ફસલ વીમા યોજના દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. આ ખેડૂતે તમામ મોંઘા ખાતર બિયારણ દવાનો છંટકાવ કરેલ હોવા છતાં પણ આખા વર્ષની ઉપજ ગુમાવવાનો વારો આવ્યો છે. એક ખેડૂતના દીકરા તરીકે મારું સરકારને સૂચન છે કે પ્રધાનમંત્રી પાક ફસલ વીમા જોગવાઈ રાખો કે કોઈ ખેડૂત કોઈ પણ પાક વાવે અને તેમાં મુંડા ઈયળો કે અન્ય ઉપદ્રવથી પાકનો નાશ થાય તો તેમને વીમો મળવો જોઈએ, અને જો આ જોગવાઈ હોય તો તેમનો અમલ કરવો અથવા ખેડૂતોને વાવેતર આપો એવી ખેડૂતના દીકરા તરીકેની મારી માંગણી કરે હોવાનું અંતે ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ જણાવ્યું હતું. આમાં મૂંડો આવવાથી મગફળી ફેલ થઈ ગઈ છે. મગફળીમાં મૂંડો આવ્યો. 5 વીઘાની મગફળી તો ઉપાડે છે અત્યારે ખેડૂત. ખેડૂતની હાલત એટલી દયનીય છે. આની અંદર રેનોનો પટ માર્યો, એકતારોનો પટ માર્યો, તંત્ર એમ કે ખેતીવાડી અધિકારીઓ પટ મારો પટ બધા માર્યા, પણ છતાં મૂંડો મગફળીને ખાઈ ગયો છે. ત્યારે અમારો ખેડૂત એટલો ચિંતિત છે, દવા મોંઘા ખાતર બિયારણના ખર્ચા કરીને. અશોક મળવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.